चलो मित्रों जय माता जी। आपणे प्रकरण 4 नी अंदर पुनर्गठन नी अंदर दाखला नंबर 13 सुधी जोई। हवे जे आपणे उदाहरणो छे ई उदाहरणो पर आपणे नजर नाखीए, कारण के उदाहरण छे ई पण इम्पोर्टन्ट छे मित्रों, कारण के परीक्षा नी अंदर उदाहरण पण पूछवामां आवे छे। कारण के एवुं पण बनतुं होय के भाई बेठा उदाहरण छे, बेठा उदाहरण पण पूछे। हवे उदाहरण पहले थी ना आपने चालू करो ये कि भाई उदाहरण नंबर 1 कि भाई त्रण भागीदार से राम श्याम ने कंसा जूनू प्रमाण से 1:1 नवू प्रमाण से 3:2 भागीदार ने करे क्या बिना सूत्र नो उपयोग करी क्या भागीदारी कितनो त्याग करियो छे आपने शोधवानो छे। यानी तो पहला आपने मित्र शुरू करशु કે આ ત્રણે ત્રણ માં આપણે શું કરશું પહેલા સરવાળો, તો અહીંયા 3 છે અહીંયા આપણે સરવાળો કરીએ 3 ને 2 5 ને 1 6 થઈ ગયું મિત્રો 14। તો આપણે લખ્યું કે ભાઈ ભાગીદારી કરે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ, જૂનો ભાગ માઈનસ આપણે શું લખ્યું મિત્રો નવો ભાગ। હવે ભાગીદાર પહેલો કોણ છે કે ભાઈ રામ છે, રામ નો જૂનો ભાગ કેટલો છે કે 1/3 અને નવો ભાગ કેટલો છે કે 3/6। એટલે આપણે લસાઅ લખી લેવો, લસાઅ શું કરવો છે લેવો નથી, કારણ કે લસાઅ લઈએ તો આપણે ખુદ ટેન્શન માં આવી કે આનું આમ થશે કે નહીં, તો કરી વિદ્યાતા કરી ચોકડી ગુણાકાર પહેલા આ બંને નું શું કરવાનું નીચેની રકમ નું ગુણાકાર 6 3 18 જો મિત્રો ચોકડી ગુણાકાર કરો 6 1 6 3 3 9 બરાબર -3/18 જેને આપણે શું કરી નાખશું બોક્સ પર દેશું। થઈ ગયો આપણો જવાબ, આપણે છેદ ઉડાડવા નથી, જી યાદ રાખજો ક્યારે છેદ ઉડાડશો કે ભાઈ સરખી રકમ તમને મળે નહીં, તો જો સરખી રકમ મળી જાય તો છેદ નો ઉડાડો તો પણ ચાલે। ઓકે હવે બીજું જો તો બીજો ભાગીદાર કોણ છે કે ભાઈ શ્યામ, તો શ્યામ નું પ્રમાણ કેટલું છે 1/3 -2/6 6 3 કેટલા થશે છે મિત્રો 18 6 1 6 3 6 0/6 કેટલા આવી ગયા મિત્રો 18 થઈ ગયા, આના છેદમાં પણ 18 આવી ગયા, આના છેદમાં પણ 18 આવી ગયા। હવે આપણે ભાગીદાર છે આપણો કોણ છે કે ભાઈ ઘનશ્યામ, તો ઘનશ્યામ ની અંદર કેટલું આવેલું મિત્રો 1/3 -1/6 6 3 18 6 1 6 3 1 3 3/6 કેટલા આવી ગયા મિત્રો 18 થઈ ગયા। ઓકે તો બધા ના છેદ માં કેટલા આવી ગયા 18 થઈ ગયા, એટલે છેદ નો ઉડાડો તો પડાલે, પરંતુ ત્યાગ ના સૂત્ર ની અંદર શું કીધું જેનો જવાબ માઇનસ આવે એ હંમેશા શું કરે છે ભાઈ લાભ મેળવે છે, અને જેનો પ્લસ માં આવે શું કરે છે ત્યાગ કરે છે, એટલે લાભ કોણ મેળવે છે રામ મેળવે છે, ત્યાગ કોણ કરે છે કે ઘનશ્યામ કરે છે। તો આપણે લખી દી કે ભાઈ ઘનશ્યામ ત્યાગ કરે છે અને રામ છે રામ લાભ મેળવે છે। ઠીક છે મિત્રો, જો છે શોર્ટ એન્ડ સ્વીટ દાખલો, મજા આવી ગઈ મજા આવી। ઓકે હવે આપણે એ પછી ઉદાહરણ નંબર 2 છે કે ભાઈ ભાગીદાર છે તર ભાવેશ વિપુલ અને હિરણ, હવે જૂનું પ્રમાણ આપેલું 2:2:1 તો 2:2:1 આપેલું કે આપણે સરવાળો કરશું કેટલા આવે છે મિત્રો સરવાળો એટલે 5, નવું પ્રમાણ કેટલું 3:2:1 આનો સરવાળો કરો એટલે કેટલા આવે છે મિત્રો 6। થઈ ગયું ગુરુ। ઓકે હવે આપણો ત્યાગ ભાગીદારે કરે ત્યાગ બરાબર સૂત્ર કયું છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, તો ભાઈ જૂનો ભાગ માઇનસ નવો ભાગ। હવે ભાગીદાર કોણ છે, તો પહેલો છે આપણો ભાવે, તો ભાવેશ ની અંદર જૂનો ભાગ કેટલો હતો કે ભાઈ 2/5, નવો ભાગ કેટલો હતો 3/6। પહેલા નીચેની રકમ નો આને આપણે ગુણાકાર કરશું 6 5 30 6 2 12 5 3 15 બરાબર -3/6
3 આપણે મૂકી શકીએ કે ન મૂકી શકીએ મિત્રો ઓકે હવે જો આગળ બીજો ભાગીદાર કોણ છે કે બીજો ભાગીદાર આપણો વિપુલ છે તો આયના પછી કે ભાઈ વિપુલ બરાબર જૂનો ભાગ કેટલો છે 2 ના છેદમાં 5 નવો ભાગ કેટલો છે તો કે ભાઈ 2 ના છેદમાં 6 6 5 ને 30 6 2 12 8 2 10 બરાબર 2 ના છેદમાં કેટલા કીધા મિત્રો 30 થઈ ગયું ઓકે હવે ત્રીજો ભાગીદાર કોણ છે કે ભાઈ હિરલ હવે હિરલ છે એનું પ્રમાણ કેટલું છે કે 1 ના છેદમાં 5 માઈનસ 1 ના છેદમાં 6 જુઓ પ્રમાણ છે 6 5 ને 30 6 1 6 5 1 5 1 ના છેદમાં કેટલા કીધા મિત્રો 3 થઈ ગયા રેડી નો ખબર પડે તો જો આ કેટલા છે માઈનસ 3 આ કેટલા છે 2 2 2 3 2 પ્લસ આવે છે પ્લસ આવે છે તો આ બંને શું કરે છે ત્યાગ કરે છે આ શું કરે છે કે ભાઈ લાભ મેળવે છે તો આપણે લખી દી કે ભાઈ વિપુલ અને હિરલ ત્યાગ કરે છે જ્યારે ભાવેશ લાભ મેળવે છે જો મિત્રો જો તેનો જો સમજણ પડી કે ન પડી ઓકે હવે જો ઉદાહરણ નંબર 3 કે ભાઈ 3 ભાગીદારો છે આપણા પુન્યમ ધવલ અને કોમ જૂનું પ્રમાણ કેટલું આપેલું 3 જેમ 2 જેમ 1 એટલે આપણે કેટલા દિન લાગશું 6 તેથી સંપૂર્ણ ઓર્ડર ઓકે અને નવું પ્રમાણ કેટલું 1 જેમ 2 જેમ 2 એટલે ટોટલ કેટલા થઈ જશે મિત્રો 5 થઈ ગયા ઓકે તો ભાગીદારે કરી ત્યાગ બરાબર સૂત્ર કયું છે કે ભાઈ જૂનો ભાગ માઈનસ નવો ભાગ એટલે જૂનો ભાગ માઈનસ નવો ભાગ પેલો ભાગીદાર કોણ છે કે ભાઈ પૂનમ પૂનમનો જૂનો ભાગ કેટલો 3 ના છેદમાં 6 માઈનસ 1 ના છેદમાં 5 6 5 ને 30 5 13 ને 15 6 1 ને 6 કેટલા ની ગયા 9 ના છેદમાં 30 મૂકી શકીએ મિત્રો કે ન મૂકી શકીએ ઓકે બીજું નામ કોનું છે કે ભાઈ ધવલ તો ધવલ ની અંદર કેવી પ્રમાણ છે જૂનું 2 ના છેદમાં 6 માઈનસ 9 પ્રમાણ કેટલું છે તો કે ભાઈ 2 ના છેદમાં 5 6 5 ને 30 5 2 ને 10 6 2 ને 12 તો માઈનસ 2 ના છેદમાં 30 આપણે લખી શકીએ કે ન લખી શકીએ મિત્રો ઓકે હવે ત્રીજો ભાગીદાર છે કોણ છે કે ભાઈ કોમ તો કોમન ની અંદર એનું પ્રમાણ કેટલું છે જૂનું 1 ના છેદમાં 6 અને નવું પ્રમાણ કેટલું છે 2 ના છેદમાં 5 6 5 ને 30 એટલે આપણે મૂકી શકીએ 5 1 ને 5 6 2 ને 12 ઓકે થઈ ગયું હવે 5 માંથી 12 કાઢો એટલે કેટલા આવશે માઈનસ 7 ના છેદમાં 30 મિત્રો તો જોજો અહીંયા 9 છે અહીંયા માઈનસ 2 છે માઈનસ 7 છે માઈનસ 2 માઈનસ 7 કેટલા થઈ જાય મિત્રો 9 થઈ જાય તો આની અંદર ત્યાગ કોણે કરેલો છે એટલે કે ભાઈ માઈનસ આવી હંમેશા લાભ મેળવે પ્લસ આવી શું કરશે હંમેશા કે ભાઈ ત્યાગ કરશે તો આપણે આની અંદર શું લખી શકશું કે ભાઈ જે ભાગીદાર છે ભાગીદાર પૂનમ પૂનમ ત્યાગ કરે છે રેડી અને ધવલ અને કોમર લાભ મેળવે છે મિત્રો જો બરોબર યાદ કરવાનું મિત્રો ઓકે